શનિ મહારાજની પ્રચલિત કથા રાજા વિક્રમને શનિ કઈ રીતે નડ્યા એ કથા જાણવા જેવી છે. જ્યારે રાજા વિક્રમ ઉજ્જૈનના રાજા અને ભરદુખભંજન એવી ન્યાયના આપનારા વિક્રમ અને એના ઉપર શનિ અકૃપા કરે એ પ્રસંગ સમાજમાં જાણવા જેવો છે. એક વખતે ઇન્દ્રની અમરાવતીમાં રાજા ઇન્દ્ર સભા ભરીને બેઠા છે અને એ વખતે નવે ગ્રહો ઇન્દ્રની આગળ આવીને કહેવા લાગ્યા કે જગતના જીવને પુણ્યને પાપ, ધર્મ અધર્મ, નીતિ અનીતિ, સત્ય અસત્ય એનો દંડ અમે આપીએ છીએ. શુભ ગ્રહ સુખ આપે છે, પાપ ગ્રહ દુઃખ આપે છે. તો રાજા ઇન્દ્ર, અમારામાંથી કોણ મોટું, આપ ન્યાય કરો. ઇન્દ્રને થયું કે આ ન્યાય કરવો બહુ અઘરો છે. નવે ગ્રહમાં કોને મોટા કહેવા, કોને નાના કહેવા, અને જો કોઈ અન્યાય થાય એટલે ઇન્દ્રે બુદ્ધિ વાપરી. ઘણા માણસ બુદ્ધિમાં ચતુર હોય છે, પોતે ન પકડાય એટલા માટે બીજાને પોતાની જગ્યાએ ગોઠવી દે. ઘણા માણસમાં આવી લાયકાત હોય. ઇન્દ્ર પણ એવો તૈયાર હતો. એણે કહ્યું કે અત્યારે કળિયુગ ચાલે છે અને પૃથ્વી ઉપર ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ ભરદુખભંજન છે અને સત્ય ન્યાયને કરવાવાળા છે, માટે તમે નવે ગ્રહો મનુષ્યનું રૂપ લઈ પૃથ્વી ઉપર જાઓ અને રાજા વિક્રમની સભામાં જઈ અને ન્યાય માગો. એ ન્યાય સત્ય કરશે, સત્યનિષ્ઠ રાજા વિક્રમ તમારો ન્યાય કરશે. નવે ગ્રહો મનુષ્યનું રૂપ લઈ પૃથ્વી ઉપર આવ્યા છે. કચેરીમાં રાજા બેઠા છે, આવીને વંદન કર્યા. એ રાજા, તું ભરદુખભંજન છે, ધર્મનું પાલન કરનાર ભરદુખભંજન રાજા, અમે તારી આગળ નવે ગ્રહો ન્યાય માટે આવ્યા છીએ. અમારો ન્યાય કરો, અમારામાંથી કોણ મોટું અને કોણ નાનું. રાજા વિક્રમ વિમર્શનમાં પડ્યા. દેવતાઓનો ન્યાય કરવો, મનુષ્યનો ન્યાય તો થઈ શકે, પણ દેવતાઓમાં નવે ગ્રહનો ન્યાય કરવા માટે વિક્રમ, જે ભરદુખભંજન કહેવાય, રાજા વિક્રમ ચિંતામાં કહ્યું, એક કામ કરો, 8 દિવસ પછી આપે નવે ગ્રહોએ મારી કચેરીમાં આવું ત્યારે અમે તમારો ન્યાય કરીશું. નવે ગ્રહોએ એ વખતે વિદાય લીધી. 8 દિવસ પૂરા થયા. નવે ગ્રહો સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ નવે ગ્રહો રાજા વિક્રમની કચેરીમાં આવીને ઉભા રહ્યા. બધા જ આવ્યા છે, પણ સૌથી છેલ્લા શનિ મહારાજ આવ્યા. સિંહાસન ઉપર બધા જ બેસી ગયા. શનિ મહારાજ સૌથી છેલ્લે આવી અને વંદન કરીને સિંહાસન ઉપર બેઠા. શનિ મંદ છે, પિપલાદ મુનિએ એના પગ નષ્ટ કર્યા છે એટલે ધીમી ગતિએ સૌથી પાછળ આવ્યા છે. બોલો રાજા, અમારો ન્યાય કરો, અમારામાં કોણ મોટું અને કોણ નાનું. વિક્રમે કહ્યું કે તમે તમારો ન્યાય તમારે હાથે જ કરી ચૂક્યા છો, મારે ન્યાય કરવા પણ નથી. સૌથી પહેલા જે આવ્યા છે સૂર્યનારાયણ, તે પછી મંગળ, તે પછી બુધ, પછી ગુરુ, શુક્ર, શનિ સૌથી છેલ્લા આવ્યા, માટે સૌથી છેલ્લા અને નાના. શનિ મહારાજને ખોટું લાગ્યું.
રાજા આ પ્રમાણે ન્યાય ન કરાય, સત્યનો પક્ષ લઈને ન્યાય આપો, અને તમે મને અન્યાય કરો છો. રાજા વિક્રમ કહે છે કે અમે જે ન્યાય કર્યો એ બરાબર છે, અને એક વખત કરેલો ન્યાય બીજી વાર તોડાતો નથી. ન્યાય એક જ વખત થાય, અને જે તોડાયો અને જે ન્યાય થયો એ કાયમ ન્યાય જ રહે. વિક્રમ પોતાની વાતમાં ડેગા નહીં. શનિ મહારાજને ક્રોધ થયો અને કહ્યું કે મહારાજ તો જોજો, જ્યારે તમારા ઉપર મારી કુદૃષ્ટિ થશે એટલે તમારી રાશિથી જ્યારે હું બારમો હોઈશ ત્યારે હું તમને બતાવીશ કે હું નાનો છું કે મોટો. ખરેખર શનિ મહારાજે વિક્રમના ઉપર જ્યારે પોતે એમની રાશિથી બારમા થયા એટલે કે પનોતીના રૂપમાં આવ્યા ત્યારે શનિ મહારાજે સોદાગરનું રૂપ લઈ વિક્રમની નગરીમાં આવ્યા. અનેક અશ્વો હતા, પાણીવાળા અનેક પ્રકારના ઘોડા વગેરે લઈ રાજા વિક્રમ ઘોડાને જોવા માટે આવ્યા છે. સોદાગર બની અને શનિ મહારાજ આવ્યા છે. સોદાગરના રૂપમાં શનિ રાજા વિક્રમને કહે છે, મહારાજ આ ઘોડાઓ આપ ખરીદો. વિક્રમે પોતાના અનુચરોને કહ્યું, સોદાગરના રૂપમાં રહેલો શનિ કહે છે, મહારાજ આપે ભેંસ કે ગાય લેવી હોય તો દોઈને લેવાય, અને ઘોડો લેવો હોય તો આપે પોતે જ એના ઉપર અશ્વારી કરી અને ખાતરી કરીને લેવો જોઈએ. અનુચરનું કામ નથી, આપ પોતે જ આ ઘોડા ઉપર અશ્વારી કરી અને ખાતરી કરો. વિક્રમે જોયું નહીં કે સોદાગરના રૂપમાં શનિ મહારાજ આજ એને ત્રાસ દેવા માટે આવ્યા છે. એકદમ પોતે ઘોડા ઉપર સવાર થયા અને લગામ જાલી અને ઘોડાને જ્યાં હલાવ્યો ત્યાં તો ઘોડો આકાશ માર્ગે ઉડ્યો. ન જંગલ, એવા ઘોર વનમાં રાજાને ઉતાર્યો, ન ઘોડો. રાજા તો ચિંતામાં, ઘોડો અદૃશ્ય, સોદાગર અદૃશ્ય, અને વિક્રમ ઘોર વનમાં ચિંતામાં પીડ્યા. આ તો કોઈ ઉત્પાત થયું શું? પોતે બેહાલ બની ગયા. ઝાડ ઉપર ચડી આજુબાજુ કોઈ જગ્યાએ રાજ હોય, ધરતી હોય, પાણી મળે તો પાણીની તૃષા લાગી હતી, ભૂખ લાગી હતી. મનમાં વિચાર થાય, મારે કોઈ આરે વેર નથી, પણ આવું મારા ઉપર કોણે કર્યું? એને ખ્યાલ નથી કે આજ શનિ મહારાજ પનોતીના રૂપમાં એને ત્રાસ આપવા માટે આવ્યા છે. વડના ઝાડ ઉપર ચડી અને દૂર દૂર નજર કરતા એક નગરી દેખી અને એકદમ ઝાડથી નીચે ઉતરી અને ભિક્ષુકના હાલતમાં રહેલા રાજા વિક્રમ હાલી હાલી અને એ નગરીમાં આવ્યા. નગરીમાં એક વેપારી ઉનણસા નામના હતા, એની દુકાન આગળ આવીને ઉભા રહ્યા. રાજા વિક્રમ પ્રતાપી હતા, પુણ્યશાળી હતા, પણ આજે શનિની અપદશાને કારણે શેઠની દુકાન આગળ આવીને ઉભા રહ્યા. પણ શેઠને એટલી ઘડીમાં તો ખૂબ વેપાર થવા લાગ્યો. કોઈ ભાગ્યશાળીના પગલાં હોય ને તો માણસને ખૂબ આનંદ આવે, અને કોઈક એવા પગલાં આવે ને તો માણસને ત્રાસ આપે. શેઠને આનંદ થયો, કોઈ ભાગ્યશાળી પુરુષ છે અને મારે ત્યાં દુકાનમાં ઘરાગી લાગી. બરાબર એ જ વખતે શેઠની પુત્રી આવીને, પિતાજી જમવા પધારો, ભોજન તૈયાર છે. ઉનણસા શેઠે વિક્રમને જમવા માટે આગ્રહ કર્યો, આપ અમારે ત્યાં પધારો, આપ અમારા મહેમાન છો, ઘણી વારથી અમારી દુકાન આગળ ઊભા છો અને આપ કોઈ ભાગ્યશાળી પુરુષ છો તો આપ જમવા પધારો. વિક્રમ શેઠને ત્યાં જમવા ગયા. અનેક પ્રકારના ભોજન પીરસવામાં આવ્યા. વિક્રમે ઘણા વખતથી ભૂખ્યા હતા, આજ ભોજન કર્યું. પાન સુપારી ખાધા અને પછી શેઠે થોડી વખત આરામ કરવા માટે પોતાની પુત્રીનો જે મહેલ હતો, મેળી હતી, ત્યાં આગળ એમને
સુવા માટે વ્યવસ્થા કરી. પુત્રીના રૂમમાં રાજા વિક્રમ પલંગ ઉપર પડ્યા છે. દિવાલ ઉપર અનેક પ્રકારના ચિત્રો ચિત્ર્યા છે. રાજા વિક્રમ સુખેથી ત્યાં ઉતા છે અને દિવાલ ઉપર ખીતીએ નવલકો હાર પુત્રીએ ટીંગાડેલો છે. રાજાને ખબર નથી, પોતે તો પલંગ ઉપર પડ્યા છે. શનિ મહારાજ ત્યાં પ્રગટ થયા. રાજા વિક્રમની આગળ પ્રગટ થઈને કહે છે, બોલ રાજા. ત્યાં તો શનિ મહારાજને જોતા વિક્રમને થયું, મહારાજ આપ, હા હવે જોજે મારો પરચો, હું નાનો છું કે મોટો, તે મને દુઃખ દીધું અને તે મને હલકો કહ્યો, બધા ગ્રહોમાં મને તે નીચો કહ્યો, તો હવે તું એનું પરિણામ જોજે. એમ કે શનિ મહારાજ અદૃશ્ય થયા. ઘટના એવી ઘટી કે દિવાલ ઉપર ખીતીએ ટીંગાડેલો નવલખો હાર, દિવાલમાં ચિત્રેલો ચિતરનો હંસ, એ હંસ આ નવલખા હારને ગળી ગયો. કોઈને માયનામાં ના આવે કે નવલખો હાર દિવાલમાં ચિતરેલો હંસ ગળી જાય. રાજા તો વિચાર કરે છે કે આ તો ગજબ થઈ, આ ચોરી મારા ઉપર આવશે. બરાબર એ જ વખતે કુંવરી સ્નાન કરવા, શેઠની પુત્રી સ્નાન કરવા ગયેલા અને સ્નાન કરતા એને હાર યાદ આવ્યો. દાસીને મોકલી જાઓ, રાજા વિક્રમ જે મહેલમાં આરામ કરે છે ત્યાં આગળ મારો હાર ખીતીએ ભરાયો છે, તમે લઈ આવો. દાસી હાર લેવા માટે આવી છે, હાર તો દીઠો નહીં. વિક્રમને કહે છે, અમારી બેનનો હાર તમે આપો, નહીતર અમે તમારા ઉપર ચોરીનો આરોપ કરશું. વિક્રમ કહે છે, હું કંઈ જાણતો નથી, હારની બાબતમાં મને કંઈ ખબર નથી. શેઠે વિક્રમને હાર આપવા માટે કહ્યું, પણ વિક્રમ લાચાર હતા. વિક્રમ જાણતા હતા કે દિવાલમાં ચિત્રેલો હંસ હાર ચોરી ગયો, ગળી ગયો. હવે આ હાર પોતે લીધો નથી, છતાં શેઠે રાજા આગળ ફરિયાદ કરી. શેઠના ફરિયાદ ઉપરથી રાજાના અનુચરોએ વિક્રમને બંધન કરી અને સભામાં લેવા. રાજાએ કંઈ પણ વિચાર કર્યા વગર આજ્ઞા કરી, જાઓ આના બંને હાથ પગ કાપી અને બહાર ફેંકી દો. અનુચરોએ રાજા વિક્રમના હાથ અને પગ કાપી અને એને ગામની બહાર ફેંકી દીધા. તેલ પીલનારો ગાંગો તેલી એને દયા આવી, ક્યાં ભૂખો અને તરસો છે, આપણે એને કંઈક ખવડાવીએ, પણ રાજા કંઈક આપણને દંડ દેતો. એટલે રાજાની પાસે જઈને રજા માગી, મહારાજ આપ આજ્ઞા કરો તો અમે આ ચોરને ભોજન આપીએ. રાજા કહે, ભલે, અમે તો એને સજા આપી છે, તમતર તમે એને જરૂર અન્નવસ્ત્ર આપો. ત્યારે અન્નવસ્ત્ર આપ્યા અને ઘાણીએ બેસી અને તલ પીલવાનું કામ આપ્યું. એ વખતે રાજા વિક્રમ શનિના કોપથી આજે તલ પીલવા માટે ઘાણી ઉપર બેસી હાથ પગ વગરના થઈ અને સુંદર રાગથી પરમાત્માનું ભજન ગાઈ રહ્યા છે. આ વખતે રાજાની કુંવરી એની ઊંઘ ઉડી ગઈ અને આવું સુંદર ભજન ગાનાર કોણ હશે, અને ખરેખર ગમે એ હોય પણ મારે એની હારે જ પરણવું. શનિ મહારાજ પ્રગટ થયા. વિક્રમ બોલ, હજી પણ તું હા પાડે? વિક્રમે કહ્યું, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હવે મારા ઉપર આપ કૃપા કરો. શનિ મહારાજ કહે છે, કંઈ વાંધો નહીં, જો તું કબૂલ કરતો હો તો હું હમણાં તારી બધી જ અપદશાને ફેરવી નાખું. આ બાજુ કુંવરીએ દાસીને તપાસ કરવા મોકલી, ગામમાં એવું કોણ છે કે જે આવા સુંદર રાગથી આવું સરસ ગાઈ રહ્યા છે.
દાસીએ તપાસ કરતા ગાંગા તેલીના ઘાણી ઉપર રાજા વિક્રમ પરમાત્માને રૂડા રાગે ગાઈ રહ્યા છે. અને હમાચાર આપ્યા, કોરીએ હઠ કરી કે પરણીશ તો આ વિક્રમને જ પરણીશ જેના હાથ પગ શનિ મહારાજે કપાવી નાખી અને ગાંગાને ત્યાં તેલ પીલવા બેહાડ્યા છે. ત્યારે રાજા કહે છે, દીકરી આ હઠ ન કરો નહીં પિતાજી, ગમે એમ થાય એ ચોરને લઈ આવો અને હું એની હારે જ લગ્ન કરીશ. ત્યારે પછી ગાંગાને ઘેર મોકલી ચોરને બોલાયો. ચોરના રૂપમાં રાજા વિક્રમ આવ્યા છે, હાથ પગ વગરના. અને એ વખતે ઘડિયા લગ્ન લઈ અને કુંવરીનો લગ્ન કરે છે, પણ હસ્તમેળાપ કરે. હાથ વગરના વિક્રમ કઈ રીતે હસ્તમેળાપ કરે? અહીંયા બે દિવસની શનિની પનોતી બાકી હતી. શનિ મહારાજનું વિમાન જાતું નીકળ્યું. શનિ મહારાજ એઠે ઉતરા અને કહ્યું, બોલ રાજા, હા તારી હાર થઈ કે નહીં? મહારાજ, મારી હાર થઈ. ખરેખર તમે નવે ગ્રહમાં મહાન છો, પણ મેં આપને અન્યાય કર્યો, આપ કૃપા કરો. શનિ મહારાજે કૃપા કરી અને લગ્ન થયા કુંવરી હારે, અને હાથ ને પગ હતા એવા થયા. પછી તો રાજા પણ આશ્ચર્યમાં પડ્યા કે આવા કોઈ પુરુષને આપણે દંડ દીધો, ખરેખર આ તો અપરાધ કર્યો. લગ્નનું મુહૂર્ત જતું હતું અને એ વખતે કન્યાના લગ્ન કર્યા. સુંદર મજાના લગ્નના ગીતો ગવા લઈ ગયા. મંડપની અંદર રાજા વિક્રમ અને રાજકુંવરીના લગ્ન, જેને કહેવાય છે ને કે અનેક પ્રકારના લગ્નના ગીતો ગવાય છે. મોરજા જેવો ગમણે દે સમોર જાજે આતમણે દે વળતા જાજે રે વેવાયો ને માંડવે મોર જાજે ઓ ગમણે દે સમોર જાજે આતમણે દે વળતા જાજે રે લગ્નના ગીતો ગવાય છે. રાજા વિક્રમ અને કુંવરીના લગ્ન થયા. સુંદર મજાના ભોજન થયા છે અને પાલખીમાં બેસી કુંવરી રવાના થયા છે. આ બાજુ શેઠ એને થયું કા તો ભારે કરી, જેને આપણે ચોર બનાવ્યા એને તો રાજાએ પોતાના જમાઈ બનાવ્યા, તો આપણે એમને ભોજનનું આમંત્રણ આપી એટલે શેઠ ભોજનનું આમંત્રણ આપવા આવ્યા છે. અને વિક્રમ અને કુંવરી શેઠને ઘરે જમવા માટે આવ્યા છે. જમી અને રાજા શેઠની દીકરીના એ રૂમમાં જઈને આરામ કરે છે. ત્યાં દિવાલમાં ચિત્રમાં ચિત્રેલો હંસ પ્રગટ થઈ અને નવલખો હાર જે ગળી ગયો હતો એણે એકદમ ખીતી આગળ પ્રગટ કર્યો. રાજા વિક્રમે જોયું, શનિ જ્યારે કૃપા કરે ને ત્યારે એને બધું જ આપે છે. ઓ આ તો ચિત્રમાં ચિત્રેલા હંસે જે હાર ગળ્યો તો નવલખો એ ત્યાં ખીતીએ ટીંગાડ્યો. જોયો શનિ મહારાજનું વિમાન આવ્યું. આ બાજુ શેઠને થયું કે આપણે ચોરીનો આરોપ મૂકનાર એ તો કોઈ મહાન પુરુષ છે અને આ હાર તો એમને પડ્યો છે. આ પ્રમાણે શનિ જ્યારે પ્રસન્ન થાય ત્યારે એના ઉપર આવેલા આડ પણ નષ્ટ થાય છે. એટલે શેઠ પોતાની પુત્રી વિક્રમને પરણાવે છે અને શનિ મહારાજે આ આડ હતો વિક્રમ ઉપર એ અને જે દુઃખ દીધું હતું એ બધું દૂર થયું. જ્યારે ગ્રહોની કૃપા ગ્રહથી પીડા પામે ત્યારે માણસ શું ન થાય, પણ જ્યારે
શનિ મહારાજ કૃપા કરે ત્યારે બધા દુઃખનો નાશ થાય છે।